એવા ઢોલ રે વાગ્યા ને અહીંયા ધડુકિયા વરરાજા ના વાગ્યા જ્યાં નિશાન ઘર મારે ફફડ્યું કુણું એક કાળજું એના ઘટડામાં વાગી છે ગમશાન ઢોલ રે વાગ્યા ને અહીંયા ધડુકિયા એવા ઢોલ વાગે છે રૂડી શરણાયો વાગે છે મંગળ ગીત ગવાય છે એમ કહેવાય છે કે ભાવનગરના ભરવાડ સમાજના ઝીણાભાઈ રાઠોડ નામના માલધારીએ પોતાની દીકરીના લગ્ન લીધેલા અને અહીંથી એમ કહેવાય છે કે જાન આવવાની તૈયારી થઈ અને પોતાની દીકરી હેતલ છે એ ગણપતિ સ્થાપનાની આગળ બેઠી બેઠી ઈશ્વરને આરાધે છે પોતાની સહેલીઓ સાથે છે અને સહેલીઓને ખબર પડી કે જાન આવી ગઈ છે એટલે વરરાજાને જોવા માટે નીકળી ગયું અને એમ કહેવાય છે કે ઝીણાભાઈ ભરવાડે જાડેરી જાનને માન આપ્યા ઉતારા આપ્યા અને એમ કહેવાય છે કે ડાયરો જામ્યો છે કહુંબા થાય છે પણ ઘટના એવી બને મિત્રો કુદરત શું નથી કરી શકતો અને કુદરત કેવા ખેલ ખેલાડે છે મારી તમારી પાસે એ મનન તમને ખબર નથી હોતી એ ખેલવે એમ આપણે ખેલાવવું પડે છે કુદરતને કરવું અને ડાયરામાં જ્યાં સુધી વ્યક્તિ બેઠો હોય ત્યાં સુધી એને કોઈથી બોલાવાય નહીં પણ અહીંયા બરોબર એમ કહેવાય છે કે ડાયરો જામ્યો છે મહેમાનની સામે એમ કહેવાય છે કે કહુંબા પાણી થાય છે મહેમાનોને મોંઘેરા માન આપ્યા છે અને એવામાં કોઈ વ્યક્તિ આવી અને ઝીણાભાઈના કાનમાં કંઈક વાત કરી અને જટ દઈને એ માણા ઊભો થઈ અને પોતાના દીકરીની ગણેશ સ્થાપનાની સામે જાય ત્યાં તો દીકરી એમ કહેવાય છે કે ઢળી પડેલી છે અને દીકરીનું એક પણ અંગ હલતું નથી અને મૂંઝાઈ ગયો માણા કે કરવું શું કોઈને ખબર ન પડે એમ પોતાના પરિવારના માણસો દવાખાને લઈ જાય છે દવાખાને જાય ત્યાં ખબર પડે છે કે આને તો એટેક આવ્યો છે હુમલો આવ્યો છે અને હુમલો આવવાથી પોતાનું પ્રાણ પંખીડું દીકરીનું નીકળી ગયું છે અને ઝીણાભાઈને એમ લાગ્યું કે જો આજ મારા આંગણેથી જાન જો પાછી જાય ને તો હું મારી માનું ધાવણ ધાવ્યો ન ધાવ્યો કહેવાય મારી માનું ધાવણ લાજે અને આ મારે જાન પાછી જવા ન દેવાય જાન પાછી જાય તો એનું અપમાન થાય કરવું શું અને તાત્કાલિક નિર્ણય જે લીધો છે મિત્રો મેન તમે વાર્તાઓમાં જૂની વાર્તાઓમાં સાંભળ્યું હશે જૂના ફિલ્મોમાં સાંભળ્યું હશે જોયું હશે પણ આજે તો સત્ય ઘટના ભાવનગરના ભરવાડને આંગણે આજ સત્ય ઘટના બની છે સાંભળજો પોતાની દીકરી હેતલના લગ્ન હતા એની જાન આ મંડપમાં આવી ગઈ હતી અને દીકરીનું પ્રાણ પંખીડું વયું ગયું છે કરવું તો કરવું શું પણ આ એક અડીખમ બાપ મરદ બાપ એમ કીધું કે કાંઈ વાંધો નહીં મારી નાની દીકરી છે અને પ્રણાવી દઉં સાહેબ જાન પાછી ન જાય જાનનું અપમાન ન થાય એટલા માટે પોતાની નાની દીકરીને પરણાવી દીધી અહીંયા તો કોઈને ખબર પણ નથી અને એક બાજુ નાની દીકરી ફેરા ફરે છે અને બીજી બાજુ મોટી દીકરી છે ને એની ચિતા જળતી હતી એની ચિતા હળગતી હતી મિત્રો એ દ્રશ્ય કેવું હોય છે અને જાન જ્યાં સુધી ગઈ ને ત્યાં સુધી બાપે કઠણ કાળજું કરીને દીકરીનું જે દાન કન્યાદાન કર્યું છે આ વ્યક્તિ કેવો હશે અને કાયમને માટે આ ઝીણાભાઈ ભરવાડનું ઇતિહાસમાં નામ અમર થઈ ગયું છે અને જ્યાં સુધી આ દુનિયા રહેશે ત્યાં સુધી આ બાપ અને દીકરીના કરુણ પ્રસંગને લોકો યાદ કરતા રહેશે ધન છે આ સૌરાષ્ટ્રની ધરતી અને ધન છે એ જનતા કે જેણે ઝીણાભાઈ ભરવાડ જેવા મરદ દીકરાને જન્મ આપ્યો છે અને એટલે કીધું છે કવિઓએ કે પ્રૌઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી અને હિંદ દેવી તણી કમર પર ચમકતી દદકસી તૃક્ષ્ણ જાણે કટારી અને પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી ઈ ભારતી ભૌમની વંદુ તન યા વળી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી